ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યા બાદ તેની કરાયેલી નિર્મમ હત્યા બાદ પીડિત પરિવારને આશ્વાસન આપવા જઈ રહેલ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પોલીસે ધરપકડ કરતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં કોંગ્રેસીઓએ યોગી અને ભાજપ સરકાર વિરુદ્ધ નારેબાજી કરીને પૂતળાનું દહન કર્યું હતું. પોલીસે કોંગ્રેસીઓની અટકાયત કરી હતી. ઉત્તર પ્રદેશમાં બળાત્કાર પીડિતાને આશ્વાસન આપવા જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ધરપકડ મામલે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા મકાઈ પુલ પાસે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના અને ભાજપના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. સાથે જ ભાજપ હાઈ હાઈ અને યોગી સરકારને પણ કેસમાં આરોપી બનાવવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે કાર્યકરોનું ઘર્ષણ સર્જાયું છે. બાદમાં પોલીસે કોંગ્રેસના બાબુ રાયકા સહિત 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે. તો આ અંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે હાથરસમાં થયેલી બે રહેમ દુર્ઘટના બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મળવા જતા હતા ત્યારે આ યોગી સરકારે રીતસરનો જુલમ કોંગ્રેસના નેતા ઉપર કર્યો છે. અમારા રાષ્ટ્રીય નેતા સાથે યોગી સરકારે જે કૃત્ય કર્યું છે તે વખોડવા લાયક છે. તેનો વિરોધ કરીએ છીએ. મોદી આંખે પાંડા બાંધીને બેઠા છે, માટે યોગી અને અમિત શાહ રાજીનામું આપે. સમગ્ર દેશમાં તેના પ્રત્યાઘાત પડ્યા છે. કોંગ્રેસના નેતાઓને મળવા જતા અટકાવી તેની ધરપકડ કરવાના મુદ્દે સુરત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી આવીને વિરોધ પ્રદર્શિત કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ કર્મીનો ધક્કો બાબુ રાયકાને વાગતા કાર્યકરો ઉશ્કેરાયા હતા. જોકે બાદમાં પોલીસે તમામની અટકાયત કરી લઈને મામલો શાંત પાડ્યો હતો. એક બાળકી પર દરિંદાઓએ, યુપીના ગુંડાઓએ, ભાજપના ગુંડાઓએ જે રીતે એના પર બળાત્કાર કરીને એની હત્યા કરી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ રસ્તા પર ઉતરી છે. અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જે રીતે પોલીસે વર્તન કર્યું છે અને કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો છે, એના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં કોંગ્રેસી કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે અને આનો અમે સખત વિરોધ કર્યા છે. અને મોદીનું અને યોગીનું, અમિત શાહનું પણ રાજીનામું માગ્યા છે કે આવા કૃત્યો દર 2 કલાકે યુપીમાં બળાત્કાર થાય છે, અને તે પણ નાની બાળકીઓના, અને આંખે પાટા બાંધીને આ નફ્ફટ રાજકારણીઓ, યુપીના ભાજપના રાજકારણીઓ જે રીતે નફ્ફટાઈ પર ઉતરી આવ્યા છે, અને વિક્ટિમના મા બાપોને પણ હેરાન કરવામાં આવે છે, સગાવાલા ઉપર જુલમ કરવામાં આવે છે, ત્યારે જે પણ આરોપીઓ છે એને તાકીદે પકડવા માટે અમે યુપીની સરકારને કહીએ છીએ, અને ન પકડે તો રાજીનામું આપવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, સુરત.